આપણે વાત અરવલ્લીની કરીએ. અરવલ્લીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. વાત્રક ડેમના રસ્તા પર પુલની રેલિંગ બનાવવામાં આવી. અગાઉ પુલ પર રેલિંગ ન હતી, જેના કારણે તેને દુર્ઘટનાનો ભય રહેતો હતો. જોકે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો છે. કોઈ અકસ્માત ન સર્જાય તેના માટે થઈને આ નિર્ણય કરવામાં આવ્યો અને પુલ પર રેલિંગ બનાવવામાં આવી. સંદેશ ન્યૂઝ દ્વારા સૌથી પહેલા આ અહેવાલને રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે તેને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા સંદેશ ન્યૂઝનો આભાર માનવામાં આવ્યો છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, જે પુલની ઉપર પહેલા રેલિંગ ન હતી, જેના કારણે તેને સંદેશ ન્યૂઝે આ અહેવાલ રજૂ કર્યો. અરવલ્લી જિલ્લામાં વધુ એક વખત સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. માલપુર તાલુકાના ઉભરાંથી વાત્રક ડેમ તરફ જતા નદી ઉપરના પુલ ઉપર કોઈપણ જાતની પ્રોટેક્શન માટે રેલિંગ કે પેરાફિટ ન હતી. સંદેશ ન્યૂઝે વિસ્તૃત અહેવાલ દર્શાવ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકો છો કે અહેવાલના પગલે તંત્ર સફાળું જાગ્યું અને આ પુલ ઉપર જે કોઈ રેલિંગ નથી એ બંને તરફ રેલિંગ બનાવી છે, ત્યારે જે કોઈ વાહન ચાલકો છે તે વાહન ચાલકોને વાહન સાથે નદીમાં ખાબકવાનો જે ભય હતો એ ભય પણ ક્યાંક ને ક્યાંક દૂર થયો છે, ત્યારે વધુ એક વખત સંદેશ ન્યૂઝના અહેવાલની અસર અરવલ્લી જિલ્લામાં જોવા મળી છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.